ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ડેમોલેશન કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ધાર્મિક જગ્યા હોય કે સરકારી જગ્યા એ દબાણ હોય, આ સમગ્ર દબાણને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહના સીધા માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવ્યા છે. આ ડેમોલેશનમાં કેટલાક ગરીબ ભર ચોમાસે છત વગરના બન્યા છે, જેને લઈને આ કામગીરી વિવાદાસ્પદ બનવા પામી છે. પહેલા કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવાએ આ ડેમોલેશન રાજકીય ઇશારે થતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા અને હવે ખુલ્લા મંચ ઉપરથી સોમનાથ બેઠકના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અનેક આક્ષેપો સાથે મીઠાઈના બોક્સનો ઉલ્લેખ કરતો વિડીયો વાયરલ કર્યો, કે જેમાં વિમલ ચુડાસમા કહે છે કે આ ચોમાસાના સમયમાં ગરીબોના ઘર પરિવારને શું જરૂર છે, જ્યારે આવા સમયે લોકો ગરીબોને મદદ કરતા હોય છે. સાથોસાથ કીધું હતું કે જિલ્લાભરમાં ઘણા એવા ગેરકાયદેસર બાંધકામ છે, તો તેની ઉપર કેમ કોઈ એક્શન લેવામાં આવતી નથી, માત્ર ગરીબોના ઘર જ કેમ ડિમોલિશનના નામે છીનવવામાં આવે છે. આ અંગે તંત્રના અધિકારીઓની માહિતી માંગવાની પણ વિમલ ચુડાસમાએ વાત કરી. જુબેર કંકાસિયા સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.